મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં એકમ 1 ભારતના વારસાના એમસીક્યુની વાત કરવાના છીએ. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન, ભારતમાં શુભ કાર્યો પ્રારંભે લેવાતા સંકલ્પોમાં નીચેનામાંથી કયો સાચો નથી? ઓપ્શન છે ભારતવર્ષ, જંબુદ્વીપ, આર્યવ્રત કે લોકમાતા. જવાબ આવશે લોકમાતા. બીજો પ્રશ્ન, વિષ્ણુ પુરાણ પ્રમાણે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળોનું નામ શું છે? ભારતવર્ષ, ચીન, શ્રીલંકા કે એક પણ નહીં? જવાબ આવશે ભારતવર્ષ. સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે ભારત દેશ આપણો આવેલો છે. ત્રીજો પ્રશ્ન, વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે? ત્રીજું, પાંચમું, સાતમું કે બીજું? સાચો જવાબ છે સાતમું. ભારતની સંસ્કૃતિમાંથી શાનો અનુભવ પ્રાપ્ત થાય છે? સત, ચિત્ત, આનંદ કે આપેલ બધા? તો મિત્રો આપેલ બધા જવાબ આવશે. ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ થાય છે. ખાલી જગ્યા એટલે જીવન જીવવાની રીત. ઓપ્શન છે સંસ્કૃતિ, વારસો, આદર્શો કે સભ્યતા? જવાબ આવશે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, સંસ્કૃતિ એટલે ખાલી જગ્યા. ઓપ્શન છે જીવન જીવવાની રીત, માનવ મનનું ખેડાણ, આપણા પૂર્વજો તરફથી મળેલ અમૂલ્ય ભેટ કે પછી એ અને બી બંને? તો જવાબ આવશે એ અને બી બંને. પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે ખાલી જગ્યા. પ્રાકૃતિક વારસો, સાંસ્કૃતિક વારસો, સંસ્કૃતિ કે પછી વારસો? જવાબ આવશે પ્રાકૃતિક વારસો. મિત્રો, પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોની વાત આવે તો આપણે પ્રાકૃતિક વારસો લખીશું. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાકૃતિક વારસો કોની ભેટ છે? માનવની, કુદરતની, પૂર્વજોની કે એક પણ નહીં? જવાબ આવશે કુદરતની ભેટ છે. નીચેનામાંથી કોનો સમાવેશ પ્રાકૃતિક વારસામાં થાય છે? ઓપ્શન છે એ નદીઓ, પર્વતો, મહેલો. બી ઓપ્શન નદીઓ, મકબરા, જંગલો. સી ઓપ્શન ચૈત્યો, પશુ, પક્ષી. ડી ઓપ્શન મેદાનો, સાગરો, ઝરણા. જવાબ આવશે ડી, મેદાનો, સાગરો, ઝરણા. દસમો પ્રશ્ન, આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કોણે કરી છે? ઓપ્શન છે આપણા પૂર્વજોએ, સંસ્કૃતિએ, પ્રકૃતિએ કે આપેલ બધા છે? તો જવાબ આવશે પ્રકૃતિએ. નીચેનામાંથી કઈ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે? નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની કે આપેલ બધી જ? તો આપેલ બધી જ ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર આધારિત છે. કોના દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે? નદીઓ દ્વારા, ભૂમિ દ્વારા, ભૂમિ આકારો દ્વારા કે વનસ્પતિ દ્વારા? તો ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. નીચેનામાંથી કયા યાત્રાના સ્થળો હિમાલયમાં આવેલ નથી? અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ કે સોમનાથ? જવાબ આવશે સોમનાથ. સોમનાથ છે તે હિમાલયમાં આવેલું નથી. પ્રાચીન કાળથી કોણ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે? નદીઓ, જંગલો, ઘાટ કે પર્વતો? જવાબ આવશે નદીઓ. નદીઓ આપણને પ્રાચીન કાળથી પ્રાકૃતિક માર્ગ પૂરો પાડે છે. ભારતીય સંસ્કૃતિ કઈ કઈ નદીના કિનારે પાલન પોષણ પામી છે? સિંધુ અને રાવી, બનાસ અને સતલુજ, ગંગા અને યમુના કે સિંધુ અને ગોદાવરી? જવાબ આવશે સિંધુ અને રાવી. સોળમો પ્રશ્ન, કોણે ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો ઉપજાવી છે?
પ્રાણીઓએ, નદીઓએ, પર્વતોએ કે મેદાનોએ? જવાબ આવશે નદીઓએ. આપણે નદીઓને કયું બહુમાન આપ્યું છે? લોકમાતાનું, માતાનું, દેવીનું કે આપેલ તમામ? તો જવાબ આવશે લોકમાતાનું. મિત્રો, આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. ભારતમાં કઈ વનસ્પતિઓની પૂજા થાય છે? વડ પીપળો તુલસી, વડ લીમડો તુલસી, તુલસી લીમડો પીપળો કે લીમડો પીપળો વડ? તો મિત્રો, વડ પીપળો અને તુલસી આ બધી જ વનસ્પતિઓની પૂજા થાય છે. વડ સાવિત્રીના વ્રતમાં કયા વૃક્ષની પૂજા થાય છે? પીપળાની, તુલસીની, લીમડાની કે વડની? તો વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા થાય છે. ભારતના સામાજિક ધાર્મિક જીવન પર કોનો અસરકારક પ્રભાવ રહ્યો છે? પ્રાણીઓનો, નદીઓનો, વનસ્પતિઓનો કે પછી પક્ષીઓનો? જવાબ આવશે વનસ્પતિઓનો.